કેમ છો? મજામાં ને? ચાલો ત્યારે આજે આપણે ધોરણ 3 વિષય સામાન્ય જ્ઞાન પાઠ 8 ચડતા ક્રમમાં ગોઠવો. હવે તમને એમ થશે કે આ તો સામાન્ય જ્ઞાનનો વિષય છે અને ચડતા ક્રમમાં તો ગણિતમાં આવે છે, બરોબર? તો એ પણ તમારું સાચું, ચડતા ક્રમમાં ગણિતમાં પણ આવે છે. અને આમાં સામાન્ય જ્ઞાન, સામાન્ય જ્ઞાનમાં એટલે એમાં શબ્દોનો ચડતો ક્રમ ગોઠવવાનો છે, બરોબર? શબ્દો આવે એ રીતે આપણે ગોઠવવાનું છે. ચાલો ત્યારે આપણે પાઠ 8માં સમજીએ શું છે ચડતા ક્રમમાં, બરોબર? ચલો સૂચના વાંચી આપણે પહેલા નીચે આપેલા શબ્દોને ચડતા ક્રમમાં ગોઠવીને ખાલી જગ્યામાં લખો, બરોબર? તમને અહીંયા આગળ શબ્દો આપેલા છે. જેમ જેમ નાનું આગળ આપણે તમને મેં સમજાવી દીધું ચડતો ક્રમ કોને કહેવાય. પહેલા ચડતા ક્રમમાં શબ્દો નાના, પછી મોટા, એનાથી મોટા. શબ્દો મોટા એટલે એના વિશે સમજીને લખવાનું છે. શબ્દ એટલે જે અક્ષરો છે વધારે, એવું નાનું મોટું નથી, બરોબર? આપણે અહીંયા આગળ શબ્દ સમજીએ પછી જોઈએ કે કેવી રીતના. એક શબ્દ હું તમને સમજાવીશ એ તમને તમારી જાતે જ આવડી જશે, બરોબર? ચાલો અહીંયા આગળ પહેલા શબ્દો શેના વિશે આપેલા છે? એક દિવસ માટેના. તો એક દિવસમાં એક દિવસ બનતા કલાક, મિનિટ, સેકન્ડ એમ કરીને આખો દિવસ બને છે. તો પહેલાં આપણે સૌથી નાનું હોય તો સૌથી નાનું શેમાં આવશે? અહીંયા આગળ એક નંબર દિવસ, મિનિટ, કલાક અને સેકન્ડ, બરાબર? એમ ચાર શબ્દો તમને આપેલા છે. તેમાં સૌથી નાનામાં નાનું કયું કહેવાય? તો સેકન્ડ, બરાબર? 60 સેકન્ડ બરાબર 1 મિનિટ થાય એટલે સેકન્ડ એ નાનામાં નાનો શબ્દ બન્યો, બરાબર? આખા દિવસમાં સેકન્ડ એ સેકન્ડથી તમારો દિવસ ચાલુ થાય. 1 સેકન્ડ, 2 સેકન્ડ એમ જેમ તમે એકડ એક બોલો, 1, 2, 3 એમ તમારી સેકન્ડ થતી રહે. એટલે સેકન્ડ એ સૌથી નાનામાં નાનો આખા દિવસનો શબ્દ બનશે. સેકન્ડ પછી મિનિટમાં ગણતરી થાય. તમારો સેકન્ડનો સમય પૂરો થઈ ગયો પછી મિનિટમાં ગણતરી થાય છે. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, બરાબર? એમ 60 મિનિટ થાય એટલે શું બને? 1 કલાક, ખબર છે ને? હા, પછી 1 કલાક, 2 કલાક, 3 કલાક, 24 કલાક પૂરા થાય એટલે શું બને? 1 દિવસ, બરાબર ને? એટલે ગોઠવતા આવડી ગયું તમને ચડતા ક્રમમાં? સેકન્ડ, મિનિટ, કલાક અને દિવસ થઈ ગયું. હા, જેમ જેમ આગળ ગયા તેમ મોટું થયું એટલે આખો દિવસ બની ગયો. ચાલો ત્યારે હવે બીજા નંબરમાં જોઈએ. તો બીજા નંબરમાં કયા શબ્દો આપેલા છે? મૂળ, બી, પાંદડું અને થડ. તો હવે તમને પહેલા પાઠમાં વનસ્પતિ વિશે, મૂળ, થડ, પાંદડા વિશે મેં શીખવાડ્યું હતું, બરાબર? યાદ છે ને? હા, તો સૌથી પહેલાં આપણે જમીનની અંદર શું નાખીએ? તો એનો છોડ ઉગે તો આપણે બી નાખીએ. તો નાનું એવું મૂળ ફૂટે, મૂળમાંથી એનું થડ થાય અને થડ થાય એના પછી એની ઉપર પાંદડા આવે. સમજણ પડી ગઈ કેવી રીતના ચડતો ક્રમ બન્યો? જો આપણે બીજ ના નાખ્યું હોય તો એને થડ, મૂળ કે પાંદડા આવે ના આવે. એટલે બી એ નાનામાં નાનો શબ્દ કહેવાય. એના પછી એની ઉપર ઝીણા મૂળ, પછી થડ અને પાંદડું થઈ ગયું. ચાલો ત્યારે ત્રીજા નંબરમાં શું છે? દહીં, ઘી, માખણ અને દૂધ, બરાબર? હવે આડાઅવળી શબ્દો છે ને આપણે ચડતા ક્રમમાં સૌથી પહેલાં આપણી પાસે શું હોય તો આપણે એમાંથી ઘીને માખણ બનાવીએ. ઘીને માખણ એમને આવતું નથી, બરાબર? ગાય, ભેંસ આપણે સીધું ઘી કે દૂધ આપે, માખણ કે દહીં કશું આપે છે? ના, નથી આપતા. તો આપણી પાસે પહેલાં દૂધ હોય તો તેમાંથી દહીં બનાવીએ, દહીંમાંથી માખણ અને માખણ બને તેને ગરમ કરીને એમાંથી ઘી બને છે, બરાબર? ચાલો ચોથો નંબર જુઓ. ચોથા નંબર શેના વિશે છે? કાપડ, દોરો, રૂ અને પોશાક, બરાબર? આપણે જે કપડાં પહેરીએ છીએ તો એ સૌપ્રથમ ક્યાંથી? તૈયાર તો એમને એમ થતા નથી, પણ એ શેમાંથી તમે કહો છો? કાપડમાંથી તૈયાર થાય છે. તો એ કાપડ શેમાંથી તૈયાર થાય છે એ આપણે જોઈએ. તો સૌપ્રથમ પહેલાં શું હોય? સૌપ્રથમ રૂ હોય. રૂ તો જોયું છે ને તમે, કપાસમાંથી નીકળે સફેદ સફેદ, દીવાબત્તીમાં વાપરીએ છીએ. હા, તો એ રૂ વણી વણીને એમાંથી દોરો બનાવે, દોરામાંથી કાપડ, કાપડમાંથી પોશાક, બરાબર? શું કરવાનું? રૂ હોય, રૂમાંથી દોરો બનાવવામાં આવે, દોરાને વણીને કાપડ તૈયાર થાય અને કાપડમાંથી વિવિધ પ્રકારના પોશાક તૈયાર કરવામાં આવે છે. ચાલો પાંચમો નંબર જુઓ. પાંચમા નંબરમાં શું છે? લોટ, બ્રેડ, સેન્ડવિચ અને ઘઉં,
સેન્ડવિચ તો બધાને ભાવે છે, બરોબર ને? હા, તો એ સેન્ડવિચ ક્યાંથી આવી? ડાયરેક્ટ તો એમને એમ લોટમાંથી બનાવી ના હોય, બરોબર? સેન્ડવિચ બનાવતા તમને ખબર હશે કે એમાં શેનો ઉપયોગ થાય છે, બ્રેડનો ઉપયોગ થાય છે, બરાબર ને? તો એ બ્રેડ ક્યાંથી આવી? તો બ્રેડ બનાવવા માટે સૌ પ્રથમ આપણી પાસે પહેલાં ઘઉં હોવા જોઈએ, બરોબર? ઘઉંમાંથી એ ઘઉંને આખા નાખા તો બનાવાય નહીં, એને દળવા પડે, દળીએ એટલે લોટ બની જાય. એ લોટમાંથી બ્રેડ બનાવવામાં આવે. એ બ્રેડ ક્યાં બને છે? બેકરીમાં, બરાબર? બ્રેડને બેકરીમાં બનાવવામાં આવે છે અને એમાંથી આપણે સેન્ડવિચ બનાવીએ છીએ. પછી જુઓ છઠ્ઠા નંબરમાં, છઠ્ઠા નંબરમાં વરસાદ, વાદળા, વરાળ અને પાણી. તો આને તમારે ચડતાક્રમમાં કેવી રીતના ગોઠવવાનું છે? તો જુઓ, પાણી, પાણી ક્યાં હોય? આપણા ઘરની ડોલનું પાણી નથી લેવાનું આમાં, બરાબર? વરસાદ પાડવા માટે નદી કે દરિયા ને બધું પાણી હોય, એ પાણી ઉનાળાના જે ઉનાળાની ગરમી પડે, સૂર્યના તાપથી પાણી શું થાય છે? ગરમ થાય છે. એ પાણી ગરમ થઈ એની વરાળ બની ઊંચે આકાશમાં ચડે છે અને એ આકાશમાંથી જે વાદળા વરાળમાંથી જે બને એને વાદળા કહેવાય અને એ વાદળામાંથી વરસાદ પડે છે, બરાબર? ને પાણી હોય, દરિયાનું હોય કે નદી તળાવનું હોય, તે ગરમ થઈ અને એ વરાળ બને, વરાળના વાદળા બંધાય અને એ વાદળામાંથી વરસાદ પડે છે, બરાબર? જુઓ સાતમો નંબર, સાતમા નંબરમાં નદી, સરોવર, તળાવ અને સમુદ્ર. તો આમાં નાનામાં નાનું કયું કહેવાય? પહેલાં તળાવ નાનું હોય, બરાબર? તળાવ ગામ ક્યાંય હોય તો એ તળાવ કહેવાય. પછી એનાથી થોડુંક મોટું હોય એને સરોવર કહેવાય અને એનાથી થોડું મોટું હોય એને નદી અને સૌથી મોટું સમુદ્ર. સમુદ્ર એટલે દરિયો અથવા સાગર, બરાબર? સમુદ્ર જુઓ તો સમુદ્રમાં પાણી ક્યાં તમારી નજર પહોંચે ત્યાં સુધી તેનું પાણી હોય, દૂર દૂર સુધી પાણી જ પાણી દેખાય, તેને દરિયો અથવા સમુદ્ર કહેવાય છે. પછી આવે છે આઠમા નંબરમાં વાળું, નાસ્તો, બપોરનું ભોજન અથવા બપોરની ચા, બરાબર? તો જુઓ, તમે સૌથી પહેલાં સવારમાં ઉઠીને શું કરો છો? નાસ્તો. બપોરનું જે ખાવાનું લો છો તેને આપણે બપોરનું ભોજન કહીએ છે. પછી આવે છે બપોરની ચા અને એના પછી આવે છે રાતનું વાળું. રાત્રે ખાવામાં તમે જે લો છો એને શું કહેવાય? વાળું, બરાબર? શું કહેવાય? વાળું. પછી આવે છે નવમા નંબરમાં વાક્ય, ગ્રંથ, અક્ષર અને શબ્દ. તો આખો ગ્રંથ, ગ્રંથ એટલે ચોપડી. તમે કોઈ મોટી રામાયણની, ગીતાની એવી ચોપડી જોયું હશે તો એને શું કહેવાય છે? ગ્રંથ કહેવાય છે, કેમ કે એમાં આખા રામાયણ અથવા મહાભારત વિશે બધું જ શરૂઆતથી અંત સુધીનું લખ્યું હોય એટલે આખો ગ્રંથ બની જાય છે. તો એ ગ્રંથ બનાવવા માટે સૌ પ્રથમ નાના નાના અક્ષરોથી એ શબ્દ બધા બનાવવા માટે શું લેવામાં આવે છે? અક્ષર, બરાબર? અક્ષર એટલે ર અથવા રા. તો રામાયણ આખું બનાવવા માટે પહેલાં એક એક અક્ષરની જરૂર પડે છે, પછી અક્ષરમાં બધા ભેગા કરીએ એટલે એને શબ્દ બની ગયો, શબ્દમાંથી વાક્ય અને વાક્યમાંથી આખા ગ્રંથની રચના થાય છે. બધા વાક્યો ભેગા કરીએ, જેવો નિબંધ લખે છે તે બધા વાક્યો સાત આઠ ભેગા કરીએ એટલે આપણો નિબંધ તૈયાર થાય છે ને, એમ બધા જ વાક્ય ભેગા કરી નાખી ચોપડી તૈયાર કરવામાં આવે તેને ગ્રંથ કહેવાય છે. ચલો હવે દસમા નંબરમાં જુઓ ચડતા ક્રમમાં કેવી રીતના ગોઠવીએ આપણે. તો દસમા નંબર જુઓ, એમાં શહેર, દેશ, ગામ અને શેરી, બરાબર? શેરી એટલે તો ખબર છે ને, તમારે ફળિયું જે આગળની તમારી લાઈન તમે કહો છો જ્યાં રહેતા હોય એ લાઈનને તમે શેરી કહેવામાં આવે છે. તો શેરી બને, શેરીમાંથી નાનું ગામ બને, ગામ ભેગા કરીએ એટલે શહેર બને અને શહેરોને ભેગા કરીએ એટલે દેશ બને છે. થઈ ગયો તમારો ચડતો ક્રમ કયો? શેરી, ગામ, શહેર અને દેશ. દેશ એ મોટામાં મોટો કહેવાય, બરાબર? ચાર પાંચ છ સાત જેટલા શહેરો તમે ભેગા કરો એટલે પછી દેશ બને છે. પછી આવે છે અગિયારમા નંબરમાં મીટર, સેન્ટીમીટર, કિલોમીટર અને મિલીમીટર. તો આમાં તમને ખ્યાલ હોય કે ના હોય પણ મીટર, સેન્ટીમીટર અને કિલોમીટર તમારે બીજા ધોરણમાં તો આવી ગયો છે. પછી મિલીમીટર એ સૌથી નાનામાં નાના આ એકમ કદ માપવાના એકમો છે, બરાબર? માપ્યા જેને તમે કહો છો ને કે માપપટ્ટી, માપ,
પ્રવાહી અને પછી કાપડ ને સેન્ટીમીટર, બધામાં આપણે મીટર ને સેન્ટીમીટરનો ઉપયોગ કરીએ છીએ. પછી કિલોમીટર, તો કિલોમીટર એક ગામથી બીજે ગામ જવા માટે જે અંતર કહેવાય ને કિલોમીટર કહેવાય છે. પછી આ મિલીમીટર, મિલીમીટર એ નાનામાં નાનું અંતર માપ છે, તો એ સૌથી પહેલાં આવશે એ મિલીમીટર પહેલાં આવશે. પછી એનાથી થોડુંક મોટું સેન્ટીમીટર, અને એનાથી થોડુંક મોટું મીટર, અને એનાથી સૌથી વધારે કિલોમીટર. થઈ ગયો તમારો ચડતો ક્રમ, મિલીમીટર, સેન્ટીમીટર, મીટર અને કિલોમીટર, બરાબર. ચાલો હવે બારમા નંબરમાં જુઓ, તો બારમા નંબરમાં શું છે? પહેલાં પ્રાથમિક શાળા, કોલેજ, માધ્યમિક શાળા અને બાલમંદિર. તો સૌથી પહેલાં તમે કોલેજ જાઓ છો નાના હોય ત્યારે? ના. તો તમને સૌથી પહેલાં તમે નાના હોય તો ક્યાં મૂકવામાં આવે છે? હા, સરસ, બાલમંદિરમાં. સૌથી પહેલાં તમારે બાલમંદિરમાં ભણવું પડે, ત્યાર પછી બાલમંદિરનું પહેલું બીજું વર્ષ કરો, પછી તમને પહેલા ધોરણમાં મૂકવામાં આવે છે. તેને શું કહેવાય? પ્રાથમિક શાળા. પ્રાથમિક શાળામાં ક્યાં સુધીનો અભ્યાસ હોય? એકથી ને આઠ ધોરણ સુધીનો. એકથી આઠ ધોરણ ભણો એને પ્રાથમિક શાળા કહેવાય. પછી નવમા ધોરણથી તમે ભણો તો ક્યાં સુધી? બારમા ધોરણ સુધી. તો એને શું કહેવાય? માધ્યમિક શાળા, બરાબર. સવાર પાળીમાં જે જાય મોટા ધોરણના છોકરાઓ એને માધ્યમિક શાળા કહેવાય. અને બાર ધોરણ તમારા પૂરા થઈ જાય પછી ક્યાં જવાનું? કોલેજમાં. હા, કોલેજમાં જવાનું તો બધાને અત્યારથી ગમતું હશે, ગમે છે ને? હા, સારું. ત્યારે જોઈ લીધું આપણે બાલમંદિર, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને કોલેજ. થઈ ગયા એ આગળ તમારે આઠમા પાઠના ચડતા ક્રમમાં ગોઠવો, ખબર પડી ગઈ ને? હવે ગણિતમાં અને સામાન્ય જ્ઞાનમાં, ચડતા ક્રમમાં તો બધામાં આવે, પણ એને સમજીને તમારે લખવાનું છે કે અહીંયા અંકોનો ચડતો ક્રમ છે, શબ્દોનો છે, સેના વિશે છે, એ તમારે થોડુંક સમજીને પછી લખવાનું છે, બરાબર. જો તો અહીંયા આગળ આપણે આઠમો પાઠ આપણો પૂરો થાય છે, તો તમારે શું કરવાનું છે? એનું હોમવર્ક. હોમવર્ક તમારે સામાન્ય જ્ઞાનની નોટમાં સુંદર અક્ષરે પાઠનું હેડિંગ લખવાનું, પાઠ આઠ ચડતા ક્રમમાં ગોઠવો, દરેક પાઠ નવા પાને લખવાનું રાખજો, બરાબર. એકથી સાત પાઠનું લેસન થઈ ગયું છે કે બાકી છે? બાકી હોય તો કરતા રહેજો, બરાબર. આપણે આવી રીતના રોજે રોજનું લેસન કરવાનું રાખવાનું, એટલે આપણું લેસન ભેગું થાય નહીં ને અક્ષર પણ સારા આવે. બહુ લેસન ભેગું થઈ જાય તો તમારા અક્ષર પણ બગડી જાય. કેટલું બધું છે, ક્યારે પતશે એમ કરીને તમે જેવા તેવા અક્ષરે લખી કાઢો, પણ એવું કરવાનું નથી. રોજે રોજનું લેસન કરતું રહેવાનું. ચાલો ત્યારે આવજો.